ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ બેંગલોરની અંદર ચેલહાંકા એરબેસ ખાતે યોજાયેલ એરો ઇન્ડિયા 2019ની અંદર એર શોમાં ભારતીય હવાઈ દળના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરી હતી. આ સાથે જ પીવી સિંધુ આ તેજસ એરક્રાફ્ટની અંદર ઉડાન ભરનારી સૌથી ઓછી વયની વ્યક્તિ તથા પ્રથમ મહિલા કોપાયલટ બની ગઈ છે. તમને જણાવી દઈએ મિત્રો કે પીવી સિંધુનો જન્મ 1995ની અંદર હૈદરાબાદની ખાતે થયો હતો. પીવી સિંધુ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે. આ અગાઉ સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે એરો ઇન્ડિયા 2019માં તેજસ એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી. ડોક્ટર વલ્લભ કથરિયા રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન બની ગયા છે. કેન્દ્ર સરકાર દ્વારા ડોક્ટર વલ્લભભાઈ કથરિયાને રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ અગાઉ ગુજરાત ગૌસેવા અને ગોચર વિકાસ બોર્ડના ચેરમેન તરીકે કાર્ય કરી ચૂક્યા છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના વાઇસ ચેરમેન તરીકે કેન્દ્રીય પશુપાલન સચિવની નિમણૂક કરવામાં આવી છે. ગાયના ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરવા રાષ્ટ્રીય કામધેનુ આયોગની રચના કરવામાં આવી છે. આ આયોગ ગાયોના કાયદાઓને અસરકારક રીતે અમલમાં મૂકશે અને કલ્યાણકારી યોજનાઓ પર દેખરેખ રાખશે. ચીને વિશ્વની પ્રથમ એઆઈ મહિલા એન્કર રજૂ કરી. ચીને વિશ્વની પહેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ મહિલા ન્યૂઝ એન્કર રજૂ કરી છે. તેનું નામ સિન સાઉમેંગ છે. સાઉમેંગે ચીનની સરકારી ન્યૂઝ એજન્સી સિન્હુઆ પર સમાચાર વાંચ્યા. આ એન્કર માર્ચની અંદર ચીનની દ્વિપક્ષીય રાજકીય બેઠકમાં સત્તાવાર રીતે ડેબ્યુ કરશે. આ અગાઉ નવેમ્બર 2018માં સિન્હુઆએ વિશ્વનો પ્રથમ પુરુષ એઆઈ ન્યૂઝ એન્કર રજૂ કર્યો હતો.